વડાપ્રધાન મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક દૂર કરવા માટેનું એક અભિયાન છેડવામાં આવ્યું જેમાં લોકો પોતે આગળ આવી અને આ કાર્યક્રમમાં જોડાય તેવી અપીલ પણ કરાઈ છે પ્લાસ્ટિકથી પર્યાવરણ પર પડતી માઠી અસરો તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક પશુ તેમજ અન્ય ઢોર ખાય છે તેને પણ તકલીફ પડે છે જેથી લોકો આવા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે અને કાપડની થેલીનો વપરાશ કરે તેવા પર્યાવરણ પણ બચી શકે એના હેતુથી લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે તેવા ઉમદા હેતુથી ધ્રાંગધ્રા ભાજપના શહેર સંગઠન દ્વારા શાક માર્કેટમાં પ્રદેશ ભાજપની આગેવાનીની ઉપસ્થિતિમાં કાપડની થેલીનું વિતરણ મોટી સંખ્યામાં કરવામાં આવ્યું હતું ગુજરાતના સપૂત દેશના વડાપ્રધાન માની નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાનનો જે કાર્યક્રમ હાથ ધર્યો છે બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જન્મ જન્મજયંતિએ ગુજરાતમાં એમને એલાન કર્યું છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સ્વેચ્છાએ બંધ થવો જોઈએ અને એના અનુસંધાને ધ્રાંગધ્રા ભારતીય જનતા પાર્ટી યુનિટે આજે વિના મૂલ્યે કપડાની થેલીઓનું વિતરણ કરવાનો કાર્યક્રમ હાથ ધર્યો છે શાક માર્કેટમાં યોજેલા કાર્યક્રમમાં બહેનોને અપીલ કરીએ છીએ સાથ ભારતીય જનતા પાર્ટી ધાંગધ્રા શહેર યુનિટ વતી કે આપ સૌ હવે પછી કપડાંની થેલી અપનાવજો સિંગલ યુઝ પ્લાસ્ટિકને સ્વેચ્છાએ તેજવાનો કાર્યક્રમ કરજો અને સિંગલ યુઝ પ્લાસ્ટિકને હટાવીને સ્વસ્થ ગુજરાત સ્વસ્થ ભારતના કાર્યમાં નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનમાં આપણે સૌ કોઈ જોડાઈએ ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર અને કેન્દ્રમાં માન્ય નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા સમગ્ર ગુજરાત અને દેશને સ્વચ્છતાના અનેક પ્રકારના કાર્યક્રમો હાથ ધર્યા છે આંધ્રમાં પ્લાસ્ટિક હટાવો દેશ બચાવોના કાર્યક્રમ અંતર્ગત ખૂબ જ સારી રીતે લોકોમાંથી પ્રતિસાદ મળ્યો છે અનેક લોકોએ સંકલ્પ કર્યો છે કે અમે પ્લાસ્ટિક નહીં વાપરીએ નહીં વાપરીએ કપડાની ની નો યુઝ કરશું અને દેશ ને બચાવવા માટે પર્યાવરણ ને બચાવવા માટે ખુબજ અગત્યની આ જરૂરિયાત છે